શાંતિ રાખજો ઘડી. હા, જેને જવું હોય પ્રેમથી જાજો. મોડું થઈ ગયું, સવારમાં બધાને એકટાણા કરવાના હોય. આ બધા શિવ ભક્તો બધા, શ્રાવણ મહિનો છે ભાઈ, આપણે કઈ કોઈને દુઃખી કરવા તો આવ્યા નથી બાપ. સવારમાં એકટાણા કરવાના હોય. વિકરાળ ફરાળ કરવાનું હોય. અમે હળવા જ કરવા આવ્યા છીએ. અમારી પાસે આયુષ્ય સિવાય કઈ છે નહીં, ભજન નો સાટો છે નહીં અમારા. મારે જે વાત હું કરવા ગયો ને સાંઈરામ, આજ અમે બે પેલા તો બાપુ બે સાહિત્યકાર જુગલબંધી માં રજૂ છે. પાડો તાળી વા, હાથ મિલાવો. હવે અમે લગભગ સવાર સુધી બોલવાના છે. એક એક કડી આઠ આઠ વાર નક્કી કરી છે અમે, અને ગગનગઢ જ ઉપાડવું છે હમણાં. ચાર કાળીએ ટીપ મારીને ઘરની બાજુમાં લાગી તો ગઈ કીર્તિભાઈ, પણ બાજુ વાળાને પાછી જ ન આવી. હા કહો. એક જણો બાપુ હાર્મોનિયમ ની દુકાન, સંગીત બધા સંગીતના સાધનો તબલા બધા તબલા પેટી એની પાસે હાર્મોનિયમ હતું. તું વિશ્વમાં શું કામ બોલો? બાપુ જે ભેગું થતું હોય થાય, ભજન જ ભેગું થઈ શકે, બાકી કઈ ભેગું થાય એવું આ પૃથ્વીમાં છે જ નહીં. તો ભાજપ કોંગ્રેસ એક નો થઈ જાય, દેશનું કલ્યાણ થઈ જાય. એક ભજન જ ભેગું થઈ શકે સાંઈરામ. એટલે એક જણો હાર્મોનિયમ વેચતો હતો, અને બાપુ ભેગું હથિયારે વેચતો હતો, પિસ્તોલ રિવોલ્વર જોટો. કોકે કીધું કે આ બે ભેગું કેમ? હમણાં અમે બાપુને ત્યાં આવ્યા ત્યારે મેં એક હાથમાં રામસાગર રાખ્યો ને એક હાથમાં બંદૂક રાખી, અને ફોટા બહુ અમારા વાયરલ થયા. તે ઘણાના ફોન આવતા હતા મને કે આ બે ભેગું, મેં બે મારી નાખે, તમારે હેન્થી મરવું એ નક્કી કરો. જેને જવું હોય એ એક તો અમે બે જણા બે લઈ વાર બેઠા હોય તમે આવું કરો બે. બાપુ બહુ સારી પ્રસંગ લેવો છે મારે, અને સવાર સુધી અમે બોલવાના છે. હા, જેટલા કિલોમીટરથી આ જેટલા આગ આવ્યા હોય એટલો રાઉન્ડ લાંબો લે. અને આ આ આ બાપુ સાજા કિલોમીટર થી નથી આવ્યો, આ તો મારે આરે બેસી ગયો છે બાપુ. બાપુ હું આવ્યો તો કેવડું ને રાજકોટ. નહીં એમ નો હાલે, હું 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 200 કિલોમીટર બાપુ રાજકોટ થયો એને હું લેવા ગયો. એટલે સવાર સુધી અમે બોલવાના છીએ, તમને મંજૂર છે ને? પણ તમને તો કદાચ ન આવ્યું હોય, પણ અમે બોલવાના છીએ ને શું કરવું? અમે અહીંયા મૂકી દઈએ છીએ. આટલી આટલી ટીપુ મારી ને તો હું બાપુ ને કેતો હતો કે બબે વર્ષથી ટીપુ હાસવી રાખી ને એમાં લાગી. અને આ બાપુ લખણ ખોટો એવો છે બાપુ. એ ભાઈ આ રેકોર્ડિંગ બેકોર્ડિંગ કરતા નહીં પર હવાની વાત. મારો એક જોક એક વાત પૂરી જ ન થવા દીધી. બોલો, હું હરિદ્વારની ગંગાની વાત કરતો હતો. વડીલ છે ને થાકી જાય ને બાપુ, વડીલ છે ને. પછી હું વાત કરતો હતો બાપુ હાર્મોનિયમની. બાપુ હાર્મોનિયમ કલકત્તાના બહુ સારા. જો થાય કોઈ દી ડિવિટ બાપુ કહો તમને, આ જુગલબંધી થાતા હોય છે કોઈ દી ન થાય બાપુ. હું હાર્મોનિયમથી બંદૂક સુધી પગ્યો બાપુ. બંદૂક છે ને જર્મનીની બહુ, આને જુગલબંધી લ્યો. અને બાપુ એમાં જે અમારે એને ખબર નથી, એ ભલે જર્મનીની, પણ અમે જે દેશી ખાંડણીયા રાખ્યા છે કંપનીને ખબર નહોતી કે આપણે ક્યાંથી દારૂ ભરે ને મગ્યા ક્યાંથી લાવ્યા. બાપુ એક જણે ફૂલ પી ગયા પછી ભગવાનને કીધું હતું કે આવતે વખતે છે ને દાંત બે જ દેજે, પણ લીવર 32 આપજે. ક્યાં તો કે માલ તો હારો જ હતો, લીવર નબળા નીકળે. આગળ આખો તમે જે નહીં નહીં. એટલે એક ભાઈ હાર્મોનિયમ લઈ ગયા બાપુ. હાર્મોનિયમ વેચવા વાળો આરે બંદૂક વેચતો હતો. એટલે કોકે એને દુકાનવાળાને કીધું કે આ સંગીતને બે ભેગું કેમ?
એક બાજુ તમે સંગીતના સાધનો વેચો છો અને પાછું હથિયાર રહી તે, ત્યારે ઓલાએ કીધું કે સાયરામભાઈ જેવા હાર્મોનિયમ લઈ જાય એટલે એના પાડોહી બંદૂક લેવા આવે છે. એ કે આ સાંભળવા કરતા ભડાકે દેવો, ભડાકે દેવો હારો. અને એણે હાર્મોનિયમ પાછું સારું વગાડ્યું અને હું વગડે બાપુ પાસે બેઠા હતા, તો આનંદ આપણે કરીએ છીએ. પણ ખરેખર તો કીર્તિભાઈ પાયામાં તો એ ભજન પીડ્યું છે ને, જેના પિતાએ વર્ષો સુધી સાહેબ ભજન કર્યું છે, વિષ્ણુ પ્રસાદ દવે, હે, એની સાથે મેં ભજન કરેલા છે. અને પછી હા 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 અચ્છા, ત્રીજી પેઢી એ સાહિત્યકાર હશે. અમારું ત્રણેય આવી છે, આની પાસે માઇક નથી. એટલો ગંગા, ગુપ્ત ગંગા આવી. નમઃ પાર્વતી. ના ના, સારી સારી વાત છે. વર્ષો સુધી રસિકભાઈ તમે પણ જુગલબંધી કરી. પેલા તો આ રસિકભાઈ આખા કાર્યક્રમનું સંચાલન કરે છે, એને તાળીઓથી વધાવો વધાવો. નહીં નહીં, જૂનાગઢ એમને પિતાશ્રીનું જયસુખપુરી, જયસુખપુરી બાપુ એમને એમને યાદી કરી કે એ ભજન અને જાતા ગમે આપણે કામ ઉપર તો એનું પોતાનું ટિફિન લઈને જતા. અને વાત જ એ છે સાહેબ, જેના ખોરડામાં ભજન ધરબાણું હોય ને એમાંથી જ બાર્યું આવ્યું હોય, એ તો ફળ જોઈ લઈને એની ઉપરલી ખબર પડી જાય કે આ ઝાડ કયું હશે. ક્યાં વાત છે, ક્યાં વાત. એના પછી કાંઈ એના પરિચય દેવાના મારા બાપુ હોય નહીં. બાકી તો પેલા બાપુ સંતરા લેવા જતા ને તો દુકાનવાળો કહેતો ઘરમાં કોઈ માંદું છે, એને એમ કે આ માંદા પડે ત્યારે જ ખાતા હોય છે. સાચી વાત. અને એક છોકરાને માસ્તરે પૂછેલું 10 ફ્રૂટના નામ દે, બોલો કે 8 સફરજન ને 2 કેળા. આગળ આપો. જુગલબંધી છે, જુગલબંધી. નમઃ પાર્વતી પતે હર. આ જોયું ને કીર્તિભાઈ, એને તો હજી બોલવું જ છે. ના ના, નમઃ પાર્વતી હું છે કે ટ્રેન વરતા ઘેરે બેઠો જ બિચારા. તમે ક્યાં બહાર રેખડા છો, અમેરિકા બધાય હાગમટે હલવાડા એમ નહીં. અમે નોકરા ઘરે ને ઘીરે બધાય, અને ઘીરે તો હાર્મોનિયમ ખોલવાનો નથી કોઈ. લોક સાહિત્યની ઘીરે તો કઈ રાન ઉગણની વાત મંડાઈ નહીં, નગર તો માથાકૂટ થઈ જાય. એટલે ઘરેલી વાત કે હું પૂરું કરું, કારણ કે બેન નહીં થાય. હું પૂરું કરું બાપુ, હું બહુ હું ઘણું ધ્યાન રાખું. તો હું એ આટું હારે જ ના લઈ જતો, બહુ આવું બોલવાનું વેન કરે છે. હા, બહુ બહુ વેન કરે છે. એક ભાઈ બિચારો હાવ મારી પાસે આવ્યો ને, ગલો પૂડી ગયેલો હોય એવો, નહીં તો ઘણા ઘેરે તાજા મજા થઈ ગયા ઘરનું ખાઈ ખાઈ. અને અમે બાપુ ઘરનું ખાઈ ને નબળા પડ્યા, ઊંધા ગેસ થાય, ઓટકાર. ઘરનું તો ખાધું જ ને, પરબારા નંદ ભૈયા કર્યા હાવ. વણે ઈ રોટલી ફેરવું હું, અચ્છા શાકે હું કરી દઉં, અચ્છા માયા ભાઈ સોળી સોળી ને ખવરાવું, અચ્છા તો પાછું વાસણે હું ધોઈ નાખું, અચ્છા મારી કરતા 2 વર્ષ મોટા છે, મારા વડીલ છે, અચ્છા અચ્છા માયાભાઈ હું પગે હું દાબી દઉં, અરે લાઈટ વઈ જાય ને તો વાહરે હું નાખું તોય મારે. તો મેં કીધું બહાર નીકળે છે, મને કે બહાર નીકળું તો પોલીસ મારે. મોર બોલે બાપુ, એવા જે મોર બોલ્યા છે અમુક અમુક ને. અને પાછી પાછા ત્રીજી લેયર ની કરે છે. અને લેયર કોણે કીધી બાપુ મને, તે હું એને એને કયો ભજનની લેયરમાં રહેજો. જેની પાસે ભજન હશે એને ત્રીજી લેયર કઈ વાળ વાકો નહીં કરે કે. અને સાયરામ હવે બોલ તો તને મારા હમસે. જય માતા, એટલે અત્યારે પૂરતું તોય જય માતાજી બોલો. એક ઉભારી એક શૈલી શૈલી છે, ઉભા થાય તો મારા હમ. હાથ પકડ લે અભી તેરા હો સકતા હું મેં, હાથ પકડ લે અભી તેરા હો સકતા હું મેં. આ સાહિત્યની વાત નો કહેવાય, ગુજરાતી બોલ ને તને હું વાંધો છે, તમે મારો હાથ પકડી લ્યો ગુરુદેવ, હાથ પકડ લે અભી તેરા હો સકતા. ગુજરાતી જ બોલ ભાઈ, પ્રોટોકોલ નો ભંગ થાય છે. અમારા અમારા મુખ્યમંત્રી વાત વાતમાં ગુજરાતી બોલે તો બધા દાંત કાઢે છે ને, તો તું અત્યારે અમારું હિન્દી બોલતો આવતા છે.
હા મને બાપુ પૂછ્યું, હમણાં પૂછ્યું મને કે તમારા ગુજરાતના મુખ્યમંત્રી હિન્દી બોલતા બોલતા ગુજરાતી બોલી જાય છે, તમારું શું કહેવું છે? બાપુ મેં ચડે ચોક કીધું, કોઈ હિન્દીમાં પ્રવચન કરતો અને વચ્ચે અંગ્રેજી ટુકડો બોલે અને તમે વીઆઈપી કહો, તો એક મારો ગુજરાતનો મુખ્યમંત્રી વચ્ચે ગુજરાતી બોલી જાય, ગુજરાતીએ શું તમારું બગાડ્યું છે? એ મારા ગુજરાતની ઓળખ છે ભલામણ. હવે બોલતો નહીં, વાત મારી જેને સમજાતી નથી, વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી. તું મને કહેશો? ના ના ના, તમને તો સમજાય છે ને, તમે થોડા કાંઈ ચાઇના સમજો, ઇન ખબર છે ને, દુબઈ જાય, આવી જોગલબંધી કરે બાપુ. દુબઈ જાય ને, દુબઈ તો અમે એરપોર્ટ ઉપર બેઠા હતા, એમાં દુબઈનું એરપોર્ટ ઉપરથી એનાઉન્સમેન્ટ થયું, અલ હાદેશી અલ હતરા અતરા સે તુરા હતરા. આજ મને ખબર પડી કે વધારે બારી હાલતો કેમ ને, અતરા બતરા સતરા હાતો કતરા સબલ હાજો નો સમજાય એવું જ બોલે બાપુ, હતરા કતરા મદરા હતરા અતરા સમુદ્ર હતરા ઇદરી હતરા સમુદ્ર હતરી સે મુરશરફે મતલબ. તે મારે મંજીરા વાળો મને કે આ હું બોલે, મેં કીધું હું ઉર્દુમાં હનુમાન ચાલીસા બોલી, ભજન કરે ભજન, મેં કીધું. એટલે બાપુ એટલું જ ખાલી કહેવાનું છે, યોગેશપુરી બાપુ જેવો એક સજ્જન વ્યક્તિ, એક શાલીન વ્યક્તિ, એક એવા સમજદાર વ્યક્તિ, એક નિરુપદ્રવી, કીર્તિભાઈ કીધું ને કે એક કોઈને એના લીધે તકલીફ હોય એવી વ્યક્તિ. ઓલો શેર પૂરો કરીને ભાઈ બીજે હું કામ વયો જાય છે. આ દોસ્તી છે અમારી દોસ્તો, તો હાથ પકડી લે અભી તેરા હો સકતા હું મેં, હકારી લેજો, હાથ પકડ લે અભી તેરા હો સકતા હું. વાહ 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 વાહ, ભજનની જુગલબંધીમાં કીર્તિદાનભાઈ ઓસમાણ ને ઓસમાણ કીર્તિદાનને પડકારો આપે, તમને કઈ વાંધો હતો? તો તમે આમાં પડકારો ઈ મને આપે, તમને દાંત છે ને આવે છે, એ જુગલબંધીનો પ્રકાર છે. પહેલા જોક્સની જુગલબંધી આમ જ હોય, અને આ જગતમાં પહેલો ઇતિહાસ છે જોક્સની જુગલબંધીનો. ક્યાં બાત હૈ, ક્યાં બાત હૈ, ક્યાં બાત હૈ, બહુત અર્જ કિયા હૈ, બહુત અચ્છે, એ પણ હજી બોલવા તો દે. હાથ પકડ લે અબ ભી તેરા હો સકતા હું મેં, ભીડ બહોત હૈ ઇસ મેલે મેં ખો સકતા હું મેં, ભીડ બહોત હૈ ઇસ મેલે મેં ખો સકતા હું મેં, ઓર પીછે છૂટે સાથી મુજકો યાદ આતે હૈ વરના, પીછે છૂટે સાથી મુજકો યાદ આતે હૈ વરના, ઇસ દોડ મેં સબસે આગે હો સકતા હું મેં. ક્યા બાત હૈ, ક્યા બાત હૈ, એટલે તું કઈ દોડ, દોડ મેં સબસે આગે હો સકતા હું મેં. અને છેલ્લો શેર માયાભાઈ, ઈશાદ ઈશાદ ઈશાદ, એક માસૂમ સા બચ્ચા, એક માસૂમ સા બચ્ચા, મારી જેવો એક માસૂમ સા બચ્ચા, મારી જેવો એક માસૂમ સા બચ્ચા, લે એક માસૂમ સા બચ્ચા. રામભાઈ અન્યાય થાય છે, કીર્તિભાઈ અન્યાય થાય છે, હું બચ્ચો કો, આ બ્રાહ્મણ નો દીકરો છે, તમે સાધુ છો, હું છોકરું જ કેવા આવને બ્રાહ્મણ. આ બાઈટમ કર નાખે છે. એક માસૂમ સા બચ્ચા મુજ મેં અબ તક જિંદા હૈ, છોટી છોટી બાતો પર ભી રો સકતા હું મેં, તો જેની આંખ ભી નહીં થાય, જેના નેણ અને વેણ બદલે નહીં. કેદી રોયો તું, ઈ તો કે સઠિંદી ખોટો રોયેલો છે, દાખલો છે. હમણા આપણે બેય રોયા, હમણાં ભીતરનો ફેરું આવ્યું, એટલે યોગેશ્વરી બાપુ સાથે જે સંસ્મરણો આપણે કાઢ્યા છે એ વાતો એ હૈયાને ભીંજવી નાખે, ફરી ફરીને એમના આત્માને આજના દિવસે આપણે પ્રાર્થના કરીએ કે મહાદેવ પોતાના શરણમાં રાખે. આભાર, ધન્યવાદ, અમદાવાદ, જય માતાજી. મિત્રો, આજના પ્રોગ્રામમાં જે અમારા ત્યાં અહીંયા બોલાણું છે કાંઈ, એમાં તમને કાંઈ અવિવેક લાગ્યો હોય તો દિલથી અમને માફ કરજો. અમારે કેવલ ને કેવલ હવાઈ કરવી હતી, પછી ટુકડા મૂકીને કોક મૂકે એની કરતાં અત્યારે જ ન અમે માફી, અમે અટાણે જ માફી માગી લઈએ છીએ સંસ્થા.